રાજ્યમાં વધતી જતી મોંઘવારી મુદ્દે વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લાના મહિલા કોંગ્રેસની આગેવાનીમાં ગૃહિણીઓએ રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે સાથે શહેરની મુખ્ય શાક માર્કેટમાં જઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી મોંઘવારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે અને શાકભાજી સહિત વસ્તુના ભાવ 10 ગણા વધ્યા છે, ત્યારે ગૃહિણીઓનું બજેટ ખુરવાઈ જતાં ઘર ચલાવવામાં ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી ગૃહિણીઓ ગીર સોમનાથ મહિલા કોંગ્રેસના પ્રમુખ ઉષાબેન કુશ્કિયા અને મહામંત્રી કાજલબેન લાખાણી સહિતના મહિલા આગેવાનોની રાહબારી હેઠળ વેરાવળ ખાતે રેલી યોજી જિલ્લા કલેક્ટર મારફત રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી મોંઘવારી દૂર કરવાના નક્કર પગલાં લેવાની રજૂઆત કરી હતી. આ તકે મહિલા કોંગ્રેસના પ્રમુખ ઉષાબેન કુશ્કિયા અને રાજ્યના મહિલા મુખ્યમંત્રીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું હતું કે રાજ્ય સરકાર મોંઘવારીને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડી છે અને જેના પગલે ગૃહિણીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ છે. જો રાજ્ય સરકાર આ મોંઘવારી વહેલી તકે કાબૂમાં નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આજ રોજ અમો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રીને મોંઘવારી બાબતે આવેદન પત્ર દેવા માટે આવેલા છીએ. કારણ કે જ્યારથી ભાજપ સરકાર રાજ આવ્યું છે ત્યારથી સતત ને સતત દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ ગઈ છે. શાકભાજીના ભાવ, અનાજ કરિયાણાના ભાવ, તેલના ભાવો જે હમણાં ખૂબ વધ્યા છે, તો સૌથી પહેલું અમારી ગૃહિણીના બજેટ ઉપર માર પડે છે અને ગૃહિણીનું બજેટ ખરડાય છે. આ સમયમાં જ્યારે આ બેકારીનો કપરો સમય છે, જ્યાં આવકના કોઈ સોર્સ નથી, એવી જગ્યાએ મોંઘવારી સતત ને સતત વધતી ચાલી છે. એવા સંજોગોમાં આપ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી અમારી ગૃહિણીઓ તરફ ધ્યાન દે અને મોંઘવારી થોડી કમ કરે અને ગૃહિણીઓને થોડી રાહત આપે. કારણ કે ટામેટાના ભાવ, શાકભાજીના ભાવ અત્યારે 100-200 રૂપિયા થઈ ગયા છે. તો અમે આજે ગૃહિણીઓ બધી આ બાબતે આવેદન પત્ર દેવા માટે આવેલ છે અને જ્યાં સુધી આ મોંઘવારી કમ નહીં થાય તો આનંદીબેન પટેલ મુખ્યમંત્રી શ્રીને કહીએ છીએ કે અમે ઉગ્ર આંદોલન મહિલા કોંગ્રેસ છેડશું અને જ્યાં સુધી મોંઘવારીનો માર ઓછો નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. હાલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સરદર્દ સમાન બનેલી મોંઘવારીના શાકભાજીના ભાવો પણ અનેક ગણા થઈ જતા જિલ્લા મહિલા કોંગ્રેસના આગેવાનો અને ગૃહિણીઓ વેરાવળની મુખ્ય શાક માર્કેટ ખાતે પહોંચી હતી અને મોંઘવારી મુદ્દે સૂત્રાચાર પોકારી રાજ્ય સરકાર સુધી અવાજ પહોંચાડવાની અસરકારક વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.